मृत्युनी घटना बाद वडोदरा तंत्र हवे सफाळू जाग्युं छे। वडोदराना विविध ब्रिज पर लोखंडना तार लगाववामां आवी रह्या छे। वाहन चालकोने कातिल दोरीथी बचाववानो आ प्रयत्न छे। अमितनगर ब्रिज, फतेहगंज ब्रिज पर तार लगावाया छे। अटल ब्रिज, प्रतापनगर ब्रिज पर पण आवा तार बांधवामां आव्या। स्ट्रीट लाइटना टेके आ तार बांधवामां आव्या छे के जेथी दोरीथी अहींथी पसार थता कोईपण वाहन चालकोने कोईपण प्रकारनी तकलीफ न थाय। आपणे ख्याल छे ते मुजब ब्रिज उपरथी पूरपाट ઝડપે જતા વાહનના તાર જો દોરીના તેના ગળામાં આવે તો તેમને ગંભીર ઈજાઓ પહોંચે છે। વખતે સ્ટ્રીટ લાઇટ પર ઊંચેથી આ તાર બાંધીને આ બ્રિજ ઉપરથી કોઈ દોરી સાથેનો પતંગ જાય તો તેનાથી વાહન ચાલકોને નુકસાન ન પહોંચે તે માટે આ પ્રકારના તાર બાંધવામાં આવ્યા છે। વડોદરાના વિવિધ બ્રિજ પર આ રીતે લોખંડના તાર બાંધી દેવામાં આવ્યા છે। ઉત્તરાયણ પહેલાં આ પ્રકારની તજવીજ હાથ ધરાય છે જેથી બ્રિજ પર પતંગની દોરીથી કોઈ વાહન ચાલકોને તકલીફ ન પડે અને તેથી દોરીથી અને દોરી ભાગવાથી મૃત્યુ અને ઘાયલ થવાના કિસ્સાઓને પણ નિવારી શકાય અને તેથી સતર્કતાના ભાગરૂપે અટલ બ્રિજ, પ્રતાપનગર બ્રિજ અને આજે સ્ટ્રીટ લાઇટના ટેકે તાર બાંધી દેવામાં આવ્યા છે કે જેથી દોરીથી કોઈપણ મુસાફરોને અને વાહન ચાલકોને નુકસાન ન પહોંચે। ત્રણ દિવસ દરમિયાન બે કમનસીબ લોકોના પતંગની કાતિલ દોરીએ ભોગ લીધા બાદ તંત્ર સફારું જાગ્યું છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જે અલગ અલગ બ્રિજ છે તે બ્રિજની બે બાજુ લોખંડના તાર લગાવ્યા છે કે જેથી આ પ્રકારની જો પતંગની દોરી આવે, કપાઈને આવે તો કોઈ વાહન ચાલક કે સામાન્ય વ્યક્તિ અહીંથી પસાર થઈ રહ્યો હોય છે તેનો ભોગ ન લે તે હેતુસર આ લોખંડના તાર લગાવ્યા છે કે જેથી કપાયેલી દોરી આવે તે આ તાર સાથે ભેરવાઈ જાય અને જે કોઈ માનવી અહીંથી પસાર થઈ રહ્યો હોય તેના ગળામાં ન જાય। વડોદરા શહેરના જે અલગ અલગ વિસ્તારો છે તે તમામ વિસ્તારોની અંદર આ પ્રકારના જે તાર લગાવવામાં આવ્યા છે। શહેરના અમિતનગર બ્રિજ, ફતેહગંજ બ્રિજ તથા અટલ બ્રિજ પર અને જે પ્રતાપનગર બ્રિજ છે, અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ પ્રતાપનગર બ્રિજના દ્રશ્યો છે અને અહીં જે સ્ટ્રીટ લાઇટને ટેકે બંને બાજુ લોખંડના તાર લગાવવામાં આવે છે કે જેથી માનવીય જિંદગી બચાવી શકાય। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન આ પ્રકારના તાર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કેટલાક સ્થળોએ સંપૂર્ણ બ્રિજ ઉપર આ પ્રકારના બ્રિજ જે તાર છે તે લગાવવામાં આવ્યા છે, પરંતુ કેટલાક સ્થળો ઉપર અધૂરી કામગીરી કરવામાં આવેલી છે, એટલે કે અડધા બ્રિજ ઉપર તાર લગાવવામાં આવેલા છે અને અડધા બ્રિજ પર નથી, કેટલાક બ્રિજ ઉપર હજુ પણ નથી। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તો આ કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ લોકોએ પણ સાવચેતી રાખવાની જરૂર છે। વધુ સ્પીડે બાઇક ચલાવનાર લોકો મુખ્યત્વે આ પ્રકારની જીવલેણ દોરીથી ઈજા અથવા તો મોતને ભેટ્યા છે। તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તે સરાહનીય છે, પરંતુ અધૂરી છે। હજુ પણ કેટલાક વિસ્તારોની અંદર જ્યાં તાર લગાવવામાં નથી આવેલા અથવા તો સલામતીના પગલાં નથી લેવામાં આવ્યા તે વિસ્તારોમાં માનવીય સુરક્ષા માટે આ પ્રકારની કાર્યવાહી કરવાની હજુ પણ જરૂર છે। કેમેરામેન કિશોરની સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા।